અગ્નિવાયુ ભારતમાં પ્રેમનો ફેલાવો કરવા સજ્જ બન્યું છે ત્યારે આ નવા શોની જાહેરાત કરવા માટે 5 દિવસમાં 5 શહેરોની યાત્રાનો પ્રારંભ થયો, જેમાં અગ્રણી એક્ટર શિવાની તોમર અને ગૌતમ વિંગ દેશમાં યાત્રા કરશે, જ્યારે અમદાવાદને બીજું સ્થાન બનાવશે. IN10 મીડિયા નેટવર્કનું નવું હિન્દી જનરલ એન્ટરટેનમેન્ટ ચેનલ ઇશારા ભારતીય ટેલિવિઝનમાં અત્યંત વિશિષ્ટ સ્ટોરીઓ લાવવા માટે સમાચારમાં છે. 2 શોની જાહેરાત કર્યા બાદ 3જો શો અગ્નિવાયુ અપૂર્ણ લવના નાયકો છે. તેમાંની એક યાત્રા મહત્વાકાંક્ષી લોકોના વિશ્વમાં વિશ્વાસ અને પ્રામાણિકતા વિવિધ શેડ્સ મારફતેની છે, જે તેમની પ્રત્યેક વળાંક પર પરીક્ષા કરે છે. નોંધપાત્ર સ્ટોરીના નાયક તરીકેની ભૂમિકા બજાવતા શિવાની તોમર અને ગૌતમ વિંગ દેશભરમાં પોતાનો પ્રેમ ફેલાવવા માટે તૈયાર છે, જેઓ આ શો બાબતે ભારતના માન્ચેસ્ટર શહેર ગણાતા અમદાવાદમાં પહોંચ્યા હતા અને જાહેર જનતા સાથે વાર્તાલાપ કર્યો હતો. ઉપરાંત પ્રખ્યાત સાબરમતી નદીની પણ મુલાકાત લીધી હતી. ગૌતમ વિંગે વાયુનો અભિનય કરવામાં પોતાના અનુભવોને શેર કરતા જણાવ્યું હતું કે અગ્નિવાયુ મારા માટે અત્યંત ખાસ છે. હું સંપૂર્ણપણે વાયુના પાત્રને ઓળખી શકું છું. અગ્નિ સાથેની પ્રેમકથા સુંદર, ઉગ્ર, આકર્ષક છે અને દર્શકોને અંત સુધી જકડી રાખશે. ઇશારા પર લોકોને આ શો જોતા રોકી નહીં શકું. શિવાની તોમરે અગ્નિની ભૂમિકાને શેર કરતાં જણાવ્યું કે ભૂતકાળમાં અનેક પ્રેમકથાઓ ઘટી હતી, પરંતુ આ તેનાથી કંઈક અલગ છે. અગ્નિ અને વાયુ અલગ રહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ કુદરત તેનું કામ કરે છે અને એકબીજાની નજીક લાવે છે. અગ્નિ જનૂન, પ્રેમાળ અને નિષ્ઠાવાન છે, પરંતુ તેમના સિદ્ધાંતો સાથે પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે તેમને પ્રેમ અને તેમની માન્યતાઓ વચ્ચે એકની પસંદગી કરવાની આવે છે. ઇશારા પર આ સ્ટોરી દર્શાવતા હું ભારે રોમાંચિત છું અને મને આશા છે કે તેનો સારો પ્રતિસાદ મળશે. 1 માર્ચ 2021થી શરૂ થતી ઇશારા 24x7 હિન્દી મનોરંજન ચેનલ બનશે, જે ભારતમાં તબક્કાવાર મોટા DPO, DTH અને કેબલ નેટવર્ક પર ઉપલબ્ધ બનશે. ઇશારાના જાની અને હમ કદમ એમ 2 શોની જાહેરાત ચર્ચાને જન્મ આપ્યો છે અને અગ્નિવાયુ સાથે દર્શકો સાથે તેમને જોઈતી સામગ્રી પીરસશે. બહેનો, છોટી બહેન એન્ડ પાપા સે બહોત પ્યાર કરતી હે, પાપા કી ફેવરેટ હે, સારી રિસ્પોન્સિબિલિટી ખુદ લેતી હે વો, ઓર ઉસકે લાઈફ મે ડિસિઝન ભી ઉસકો કિસી સે મતલબ લેને નહીં પડતે હે યા પૂછને નહીં પડતે હે, વો સારે ડિસિઝન્સ ખુદ લેતી હે. શી ઇઝ વેરી સોર્ટેડ. मुझे मुंबई में आए थे 8-9 ईयर्स हो गए हैं. सोचा नहीं था कि कभी एक्टर बनना है, बट हो गया था. डेस्टिनी मतलब लाइफ ले गई एक्टिंग की तरफ. आई वाज अ ग्राफिक डिजाइनर आल्सो, सो पता था कि अगर यहाँ ये नहीं हो पाएगा तो आई नो कि सेकंड चीज क्या करनी है, खाली नहीं बैठना है बस. तो स्टार्ट किया, छोटे छोटे रोल्स किए, उसके बाद धीरे धीरे सीखते 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 यहाँ तक जर्नी ले आएंगे. मैंने अपना स्टार्ट किया था पवित्र रिश्ता से, जिसमें एक सिस्टर का कैरेक्टर प्ले किया था. उसके बाद मैंने चैनल बी का शो किया, यंगस्टर्स वाला, फ्रेंड्स कंडीशन ऑफ लाइफ. मैंने बहुत ही ऐसे ग्रे शेड कैरेक्टर किया था. उसके बाद सब TV कॉमेडी, स्टार प्लस, इस प्यार क्या नाम दो, सीजन 3, रोमांटिक, बहू, एंड अभी थ्रिलर रोमांटिक शो. राइट करानी.